નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. એક એવું મહાયુદ્ધ જે સીમા સરહદ કે ગ્રાસ માટે નહીં પણ લડાયું હતું આશરા ધર્મ માટે. આજથી 428 વર્ષ પહેલાં લડાયું હતું હાલારની ધીંગી ધરા પર, ભૂચર મોરીની તે ભૂમિ પર, ક્ષત્રિય ખુમારીનો ધબકતો ઇતિહાસ. જોઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ, સૌરાષ્ટ્રનું પાણીપત. રણશિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગધગતી ધરતી ફોજુ ફરતી, વિનાશ કરતી તેગ વડે. 428 વર્ષ બાદ ઐતિહાસિક ભૂચર મોરી શહીદ સ્થળે રણ ધરતીનો રંગ આજે પણ ભીષણ યુદ્ધની પૂરે છે સાક્ષી. જ્યારે જામ સતાજીએ અકબર સામે બાત ભીડી હતી અને આ ધરતી લોહી લુહાણ બની હતી, શરણે આવેલાની રક્ષા માટે રાજપૂતો હંમેશા તૈયાર રહે છે, તેની સાક્ષી પૂરે છે આ યુદ્ધ. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગી નાખ્યો હતો. એક એવું યુદ્ધ જે સીમા સરહદ કે ગિરાસ માટે નહીં પણ દિલ્હીના સૂબા અકબર સામે માત્ર કેદીને નહીં સોંપવા માટે ખેલાયું હતું. બાદશાહ અકબરના વિશાળ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ દાખવ્યો હતો અદ્ભુત શૌર્ય, જ્યારે મુગલોની સેનાના માથા ધડાધડ પડવા માંડ્યા હતા. જ્યારે રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મુગલોના રક્તથી રંગી નાખી હતી, જે ભૂચર મોરીની ભૂમિની મુલાકાત લીધા બાદ આ યુદ્ધ પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સમરાંગણ કૃતિની રચના કરી હતી, જેમાં તેમણે નોંધ્યું હતું કે આ કેવળ સહાર ભૂમિ નથી, ભૂચર મોરીનું એ પ્રેત સ્થાન માનવતાના સદ અસદ અવશેષોની લીલા ભૂમિ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના બે મહાયુદ્ધમાં સમાવેશ થાય છે ભૂચર મોરીના યુદ્ધનો. ત્યારબાદ આવું મોટું યુદ્ધ ક્યારેય ખેલાયું નથી. ભૂચર મોરીનું આ યુદ્ધ રખાવટ અને આશરા ધર્મની મિસાલ સમાન છે. સવાશેર વજનનો પાણો લોહીની અંદર તણાયેલો, જેમાં અમારા જામનગરના યુવરાજસિંહ જામજાજી જે કે મિંડળબંધ હતા, જે ચાલુ ચોરીએ છોડી અને અહીં પણ સાહેબ એના આશરા ધર્મ માટે જબરજસ્ત ભયંકર બાદશાહ સાથે યુદ્ધ કરી અને પોતે વીરગતિ પામ્યા છે. ભૂચર મોરીના આ મેદાનમાં વિક્રમ સંવત 1648માં હાલારી શ્રાવણ વદ 7મના રોજ આ મહાયુદ્ધ લડાયું હતું. નરબંકાઓએ ક્ષત્રિય ધર્મ માટે શહીદી વહોરી હતી. આશરે 250 વર્ષથી અહીંના લોકો સાતમનો તહેવાર ઉજવતા નહોતા. હજારો વીરોએ જ્યાં જીવ દીધા અને લડાઈમાં લોહીની જાણે નદીઓ વહી, તે ભૂચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. આવી આ ભૂમિ પર ભૂચર મોરીના મેદાનમાં
क्षत्रिय महिलाओं शूरवीरों ने तलवारबाजी थी कर्या सलाम, क्षत्रिय महिलाओं रचो अनोखो इतिहास। પહેલાના યુગમાં એવું કહેવાતું કે સ્ત્રી છે એ માત્ર રસોડામાં પાટલી વેલણ પૂરતી જ છે, પરંતુ એવું નથી। સ્ત્રી જ્યારે તલવાર પણ ઉપાડી શકે છે, જ્યારે એવું લાગે કે હવે રાજધર્મ કે રાજ ખતરામાં છે, ત્યારે એણે વખતો વખત તલવાર પણ ઉપાડી છે। 2000 જેટલી ક્ષત્રિય મહિલાઓએ તલવાર रास रमी ने शूरवीरों ने कर्या सलाम। ઇતિહાસ છે એ અમારા દીકરીબા જાળવી શકે છે, જાળવો છે કે પશ્ચિમના અસર નીચે આવી ગયા છે, એના માટે ખાસ અમે આ તલવાર રાસ રાખ્યો છે। અને સિંહબાળ અને અજબાળ જે એ બે વચ્ચે અમારો જે ડિફરન્સ છે એ અમે એક સાબિત કરવા માગી છીએ, અમારું ક્ષાત્રત્વ દેખાડવા માગી છીએ, અને એ આજે પુરવાર થઈ ચૂક્યું છે। 2000 થી વધુ રણચંડી સમી મહિલાઓએ એક સાથે તલવારબાજી કરી ત્યારે અદ્ભુત નજારો જોવા મળ્યો। કે અમને એમને આવો મોકો આપ્યો છે અને અમે અમારા વીર શહીદો માટે જે કરવું પડશે તે કરશું। વીર શહીદો અમર રહો। તલવારરાસ અમર માટે ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને 2200 દીકરીઓ છે તલવારરાસ કરી રહી છે, એ ખૂબ મહત્વનું છે। અને 2000 દીકરીઓ જે તલવારરાસ કરી રહી છે એ વીર શહીદો માટે જ છે। શહીદો અમર રહો, અમર રહો। હજારો શહીદોને યાદ કરવા છેલ્લા 28 વર્ષથી સતત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 2000 રાજપૂત મહિલાઓએ શહીદોને વિશિષ્ટ શ્રદ્ધાંજલિ સ્વરૂપે તલવાર સાથે ખેલ કરીને ભવ્ય તલવાર રાસ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો, જેનું નોમિનેશન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં થયેલ છે। કે અમે આજે 2000 ક્ષત્રિયાણીઓ એક સાથે એક મેદાનમાં અને એક તાલમાં જે શિસ્તાપૂર્વક અમે જે આજે એક જે આપની સમક્ષ પ્રગટ કર્યું છે એ આજે એક ઐતિહાસિક ઇતિહાસમાં એક નામ લખાઈ ગયું છે જે અમારા રાજપૂત સમાજનું, અને એ જ અમારી આ યુનિટીનું પ્રતીક છે કે આજે એક સમયે જ્યારે એક હાક પડે ત્યારે હજારો ક્ષત્રિયો ભેગા થાય, એ જ અમારી આ યુનિટીનું પ્રતીક છે। આજે અમને ખૂબ આનંદનો દિવસ છે, એક મહિના પહેલાની અમારી પ્રેક્ટિસ છે, આજે જે રંગ લાવી છે, જ્યારે 2000 નહીં પણ 2 લાખોની સંખ્યાઓમાં ક્ષત્રિયાની ભેગી થઈ છે, આ એક સંગઠન છે અમારું, આજે અમારું એક સપનું પૂરું થયું રહ્યું છે, ખૂબ ગર્વની વાત છે અમારી માટે। તલવારબાજીના રેકોર્ડ તો આના પહેલા પણ દુનિયામાં અનેક બન્યા હતા, પણ આ રેકોર્ડ અનોખો હતો એટલા માટે કેમ કે પહેલા પ્લાસ્ટિકની તલવારનો રેકોર્ડ બન્યો હતો। આ પ્રથમવાર છે કે દુનિયામાં જ્યારે એક સાથે 2000 થી વધુ મહિલાઓએ હાથમાં સાચી એટલે કે ધાતુની તલવાર લઈને કરતબ બતાવી રહી છે, જેની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે નોંધ લીધી। સફળ આયોજન યહાં કિયા ગયા હૈ ઉસકો કવર કરને કે લિયે હમ યહાં આયે હૈ ઓર હમને યે પાયા ઓર હમને દેખા વિઝ્યુઅલ સે ઓર ખુદ ઉપસ્થિત હોકર કે યે રેકોર્ડ બનાયા ગયા હૈ ઓર મેં તો યે કહેતા હું કે 2000 કે ઉપર રાજપૂતાની લેડીઝ કે દ્વારા ઇસ પ્રકાર કા એક્ટ કિયા ગયા જો અપને આપ મેં રેકોર્ડ હૈ વિથ રિયલ સ્વોર્ડ્સ ઇસકો હમ બોલતે હૈ સ્વોર્ડ વિલ્ડિંગ વિલ્ડિંગ મતલબ તલવારબાજી અંગ્રેજી મેં તો उसके पहले कभी इस प्रकार की कोई एक्टिविटी हुई नहीं है। एक एक्टिविटी ज़रूर देखने में आई है और रिकॉर्डेड है ऑफ मोर देन 1000 लेडीज़, बट दैट टू देवर वील्डिंग प्लास्टिक स्वॉर्ड्स विथ रियल स्वॉर्ड्स मेटेलिक स्वॉर्ड्स। इस प्रकार का आयोजन पहली बार यहाँ पर द्रोल में आयोजित किया गया जिसको रिकॉर्ड करने हम आए हैं। केंद्रीय प्रधान VK सिंह पण आ तलवारबाजी निहाळी આ મહિલાઓમાં સાક્ષાત માં ભવાનીના દર્શન કર્યા। શહીદ ભૂમિ પર જહાં પતા નહીં કિતના ખૂન બહા હૈ ઓર એ શહીદી સ્થળ કો આજ જિસ પ્રકાર સે હમારી માતૃશક્તિ ને અપના એક તલવારબાજી કા જો કાર્યક્રમ કિયા હૈ वास्तव में लगता है कि इनके अंदर भवानी मौजूद थी।
दर वर्षे राजपूत समाज द्वारा भूचर मोरी मैदान मा शहीदों ने भव्य श्रद्धांजलि आपवामा आवे छे। आ शहीदों ने श्रद्धांजलि आपीने जनमानस मा तेमनी स्मृति ने चिरंजीव राखवामा आवे छे। तो आ साथे ज अमारी विशेष रजूआतमां अहीं રોકાઈશું બ્રેક માટે। યાન બાન શાન ને પ્રથમ સ્થાને રાખ્યું છે, જેથી જ અકબરની હાથી જેવી સેના સામે સતાજીની કીડી જેટલી સેનાનું શુરાતનની હાલારની આ ભૂમિને આજે પણ વિશ્વ જાણે છે। વિક્રમ સંવત 1648, આજથી 450 વર્ષ પૂર્વે દ્રોલના ભૂચર મોરી મેદાનમાં ખેલાયું હતું રાજવી જામ સતાજી અને અકબરના સૈન્ય વચ્ચેનું યુદ્ધ, જે યુદ્ધ દેશના સર્વકાલીન મહાન યુદ્ધોમાં સામેલ છે। કહેવાય છે કે ભૂચર મોરીના મહાયુદ્ધમાં વહી હતી લોહીની નદીઓ। અકબરના કેદીને આશરો આપનાર જામ સતાજીએ ક્ષાત્ર ધર્મ અને આશરા ધર્મનું પાલન કરવા કેદીને પાછો ન સોંપ્યો અને ખેલાયો સૌરાષ્ટ્રનું પાણીપત, જે યુદ્ધમાં 10,000થી વધુ શૂરવીરોએ અકબરની સેના સાથે લડીને વહોરી હતી શહાદત। કે અકબરના સૈન્ય સાથે જામ સત્તાજીનું આશરા ધર્મ માટે જબરજસ્ત યુદ્ધ થયેલું। આ ભૂમિ પર આજથી 428 વર્ષ પહેલાં યુદ્ધ લડાણું, જેમાં જામ સત્તાજીએ પૂરી તાકાત સાથે અકબર સામે લડ્યા અને અકબરનો આખા ભારત વર્ષમાં એવો દબદબો હતો કે એને કોઈ હરાવી ન શકે। પરંતુ અમારો રાજપૂતોનો ઇતિહાસ એવો છે કે અગાઉ પણ બે વખત અકબરના સૈન્યને અહીંથી પાછું ખદેડેલું, અને જામ સત્તાજીની શરણે જ્યારે મુઝફ્ફર શાહ આવેલો અને એને આશરો માંગ્યો કે ભાઈ મને અકબર મારી નાખશે, ત્યારે એને બરડાના ડુંગરમાં એમને જામ સત્તાજીએ આશરો આપ્યો અને આશરા ધર્મ માટે પોતે પોતાની જાનની બાજી લગાવી અને યુદ્ધ શરૂ કર્યું। આ યુદ્ધ સીમા સરહદ કે ગિરાસ માટે નહીં, પરંતુ દિલ્હીના સુબા અકબર સામે માત્ર તેના કેદીને નહીં સોંપવા માટે ખેલાયો હતો। ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને દિલ્હીના સુલતાન અકબરે હરાવ્યા બાદ તેને કેદ કર્યો હતો, પરંતુ મુઝફ્ફર શાહ ત્યાંથી ભાગીને જામનગરના જામ સતાજીના શરણે આવ્યો હતો। કેદીને સોંપો અથવા યુદ્ધ માટે તૈયાર રહો તેવો અકબરે સંદેશો મોકલતા જામ સતાજીએ કહ્યું કે શરણમાં આવેલાનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું અમારો ધર્મ છે। જામ સતાજીનો જવાબ સાંભળી સમસમી ઉઠેલા અકબરે મિર્ઝા અઝીઝ કોકાને લશ્કર લઈને જામનગર પર ચઢાઈ કરવા રવાના કર્યો। અકબરના સૈન્યને દ્રોલના ભૂચર મોરીના મેદાનમાં આતરીને સતાજીની સેનાએ અકબરની સેના સામે બાથ ભીડી। આ એક યુદ્ધ ભાઈ કોઈ ભૂમિ લઈ લેવા માટે કે કંઈ, પહેલાં તો એવું હતું કે ભાઈ ગાયના ધણ વાળવા માટે થઈ, અથવા તો એક રાજ્ય બીજા રાજ્ય ઉપર રાજ કબજો કરવા માટે યુદ્ધ કરતા, પણ આ યુદ્ધ તો આશરા ધર્મ માટે થયું હતું। આ યુદ્ધ એક આશરા ધર્મ માટે થયું હતું, ને એ પણ મુસ્લિમને આશરો આપવા માટે થઈને આ યુદ્ધ કર્યું હતું, જેમાં અકબરે અમારા રાજવી શ્રી જજી સાહેબને એવું કીધું હતું કે આપ એને છોડી દો તો આપણું અહીંયા પૂરું થઈ, નહીતર આપણે આમાં યુદ્ધ ખેલવું પડશે અને આમાં ઘણા બધી નુકસાની આ તે થશે ને તમારે ભોગવવી પડશે, પણ જામ અજાજી પીછેહઠ ન કરી અને યુદ્ધ કરી અને યુદ્ધ જીતી, અને એ અમે સાત ભાઈ અમારો આ જે ઇતિહાસ છે ત્યાંથી ઉજાગરા થાય છે અને આ ઇતિહાસ માટે થઈ, અને અમે દરેક આખા આ વખત તો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે અને આ વખત તો અમારી દીકરીઓ પણ અથાક મહેનત કરી છે, અને એક વખત આ બધું કરી બતાવ્યું કે ભાઈ રાજપૂતાણીઓ છે, જોકે આમાં તો ઘણા બધા સતી થયેલા છે એટલે એમનો આમાં તો અમારો કહે ને કે ભાઈ એમનો ભોગ છે। અકબરના વિશાળ સૈન્ય સામે ક્ષત્રિય નરબંકાઓએ અદ્ભુત શૌર્ય દાખવ્યું। મોગલ સૈનિકોના માથા ધડાધડ પડવા લાગ્યા, મોગલ સેનામાં ભંગાણ પડ્યું, રણબંકાઓએ ભૂચર મોરીની ધરાને મોગલોના રક્તથી રંગી નાખી। બરાબર એ જ સમયે જામનગરના પાટવી કુંવર અજાજીના લગ્ન હતા। લગ્નના મંડપે જવાના બદલે મીંઢોળ બંધા અજાજીએ રણ મેદાનમાં જવાનું પસંદ કર્યું અને 500 જાનૈયાઓ સાથે યુદ્ધમાં કૂદી પડ્યા। મોગલોના માથા વાળતા વાળતા કુંવર અજાજી શહીદ થયા।
અજાજી શહીદ થતા તેમના રાણી યુદ્ધ મેદાનમાં પહોંચ્યા અને અજાજીનું માથું ખોળામાં રાખી સતી થઈ ગયા. 3 મહિના સુધી ભર વરસાદ સાથે વરસાદના સિઝનમાં અહીંયા યુદ્ધ થયું અને યુદ્ધમાં અકબરનું સૈન્ય હારી જવા તરફ હતું, ઓલમોસ્ટ હારી ગયું હતું. પરંતુ જામસત્તાજીની સાથે જૂનાગઢના નવાબ અને ખાચર જે હતા એમણે એમની સાથે ભયના જામસત્તાજીના ભયથી અકબરના સૈન્ય તરફ ઢળી ગયા અને દગો કર્યો. દગો થવાથી યુદ્ધમાં જામસત્તાજી હાર તરફ જતા હતા અને આ સમાચાર જ્યારે જામ અજાજીને સત્તાજીના કુંવર જામ અજાજીને મળે છે અને એમના લગ્નનો પ્રસંગ શરૂ હતો, એ મિંડોળ બંધ હતા અને જ્યારે એમને ખબર પડે છે કે આવી રીતે આપણું સૈન્ય હારી રહ્યું તો એ 500 જાનૈયા સાથે ચાલુ લગ્ન મંડપમાંથી ભૂચરમોરીના યુદ્ધમાં કૂદી પડે છે અને ઘણા બધાને સામેના જે સૈન્યનો કચ્છર ઘાણ વાળી દે છે અને સાથે સાથે દગો થયો હતો એટલે 3 પાંખનું સૈન્ય સામે માત્ર આ યોદ્ધાઓ હતા, પણ છતાં હાર ન માનતા એ 500 યોદ્ધાઓએ એક સાથે 30,000 યોદ્ધાઓએ અહીં શહીદી વહોરી. જામ સત્તાજીની અગ્રતામાં ક્ષત્રિયોનો આશરા ધર્મ નિભાવવા પાટવી કુંવર અજાજી, સેનાપતિ જૈસાજી યાંગલાણી, મેરામણજી ડુંગરાણી, માણજી દલ, સેનાપતિ પુત્ર નાગરડાજી તેમજ અન્ય વીર યોદ્ધાઓએ યુદ્ધ લડી ભારતના રાજપૂતોના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાય તેવું પ્રકરણ કાયમી ધોરણે અંકિત કરી દીધું. પાટવી કુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈ નવોઢા રાણી સૂર્ય કુંવરબા સતી થયાનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ છે. આ યુવરાજ યોદ્ધા રહ્યા જામજાજી, એ પહેણતા હતા અને અહીંયા એને બહુ કામ આવી ગયા છે. પછી એમના બાજુમાં જે પારીઓ રહ્યો સાડીવાળો, એ સતી થયા. સુરજબા એમના પત્ની છે, એને અહીંયા ખોરામાં માથું લઈને અને બાપુને અહીંયા બે શરણાગતિ ખાતર એને અહીંયા લોહી હોયમું અને શહીદ કામ આવી ગયા છે. જામનગરની મદદે જૂનાગઢના નવાબ દોલત ખાન અને કુંડલાના કાઠી ખુમાણ પણ યુદ્ધમાં જોડાઈ ગયા હતા. દ્રોલ પાસે ભૂચરમોરીના મેદાનમાં અકબરની સેનાએ છૂટા છવાયા હુમલા કરતા અને જામનગર તરફ કૂચ કરવાની કોશિશ કરી, પણ જામનગરની ફોજે તેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી જીત મેળવી અને બાદશાહી સૈન્ય પીછેહઠ કરવી પડી. 3-3 માસ સુધી ચાલેલા યુદ્ધ બાદ થાકેલો અકબર સમાધાનની મંત્રણા માટે તૈયાર હતો અને જામ સત્તાજીનો આ વિજય હતો. પરંતુ આ સમયે જ જૂનાગઢના દોલત ખાન અને કુંડલાના કાઠી ખુમાણ અકબર સાથે ભળી ગયા અને ફરીથી યુદ્ધ ચાલ્યું. અમારે મહારાણા પ્રતાપ જે છે એમની નોંધ વિશ્વ લેવલે લેવાની, પણ ખરેખર અકબરને કોઈ હરાવ્યા હોય અને અકબરને કોઈ બે વખત પાછળ ખદેડ્યા હોય તો એ માત્ર ને માત્ર જામનગરના રાજવી હતા. અને એવું પણ કહેવાય છે કે અકબર સ્વતંત્ર હવાલો જામ રાવલ સાહેબને આપેલો હતો, એ ક્યારેય અહીંયા આક્રમણ કરતા નહીં અને એમને આ જે યુદ્ધ થયું અને માત્ર ને માત્ર આશરાધર્મ, નહીં કોઈ સામ્રાજ્ય સ્થાપવા માટે, નહીં કોઈ વિસ્તારવાદી નીતિ માટે, ફક્ત ને ફક્ત એક કોલ આપેલો હતો, એક પ્રોમિસ આપેલું હતું કે હું તારું રક્ષણ કરીશ, તું મારા આશરે હોય તારે કાંઈ થશે ને, એના માટે 30,000 નરબંકાઓએ અહીંયા કુરબાની આપી. એનો આ ઇતિહાસ જે છે એ અમે ભૂચરમોરીનો ઇતિહાસ છે. બાદશાહી સુબો એક તબક્કે કંટાળી ગયો. છેવટે તેમણે સમાધાન માટે જામ સત્તાજીને મંત્રણાનો સંદેશો પાઠવ્યો. મંત્રણાની ખબર સાંભળી જામનગરની ફોજ સાથે યુદ્ધમાં જોતરાયેલા જૂનાગઢના નવાબ દોલત ખાન અને કુંડલાના કાઠી ખુમાણ વિચારમાં પડ્યા કે આ રીતે તો લડાઈમાં જામનગરનો વિજય વાવટો ફરકશે અને આપણા રાજ્યોની સત્તા નહીં રહે. આમ વિચારી આ બંને રાજાઓએ દિલ્હીની સેવા સાથે ભળી જવાનો ત્રાગડો રચ્યો. શરણે આવેલાની રક્ષા માટે રાજપૂતો હંમેશા તૈયાર રહે છે. અકબરની સેના સામે છેલ્લા શ્વાસ સુધી ક્ષત્રિય રાજપૂતોએ લડાઈ કરી હતી અને યુદ્ધમાં ખપી ગયા હતા. ઘટનાને તાજી કરવા પવિત્ર શ્રાવણ મહિનામાં પ્રત્યેક શીતળા સાતમના દિવસે દ્રોલના ભૂચરમોરી મેદાનમાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજ દ્વારા જામ સત્તાજી અને વીરગતિ પામેલા રણબંકાઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છના છેલ્લા બે મહાયુદ્ધમાં ભૂચરમોરી યુદ્ધનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવું મોટું યુદ્ધ
ક્યારેય ખેલાયું નથી. ભૂચર મોરીનું યુદ્ધ રખાવટ અને આશરા ધર્મની મિસાલ સમાન છે. રાજપૂતોએ હંમેશા દેશની આન બાન અને શાનને પ્રથમ સ્થાને રાખ્યો છે, જેથી જ અકબરની હાથી જેવી સેના સામે સતાજીની કીડી જેટલી સેનાનું શુરાતનની હાલારની આ ભૂમિને આજે વિશ્વ જાણે છે. દ્રોલના ભૂચર મોરીમાં દર વર્ષની શીતળા સાતમે મેળો ભરાય છે, જેમાં ક્ષત્રિય સમાજ સાથે મોટી સંખ્યામાં લોકો આ સ્થળની મુલાકાત કરે છે અને ઇતિહાસને નજીકથી જાણવાની કોશિશ પણ કરતા હોય છે. અહીંયા અમારે સાતમના દિવસે આ કરીએ છીએ, પછી દર અમાસના દિવસે એમની યાદમાં એક મેળો પણ ભરાય છે. અહીંયા ભૂચર મોરીનો મેળો જ કહેવાય છે, ઐતિહાસિક મેળો છે. એ મેળામાં પણ આમ બધી જ્ઞાતિના, એવું નહીં કે રાજપૂત સમાજના, પણ સર્વે જ્ઞાતિના, અને યુદ્ધમાં પણ ઘણી બધી જ્ઞાતિઓ અમને સહકાર અહીં આપેલો છે. બીજી જ્ઞાતિના પણ અમે યુદ્ધમાં કામ આવેલા છે, કે એટલા રાજપૂતો જ આવ્યા છે એવું પણ નથી એમ. એટલે ઘણા બધા બીજા બધી જ્ઞાતિના છે. એના અહીં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રિય નરબંકાઓના પાળિયા છે. પાળિયાની દક્ષિણ બાજુ અજાજીના રાણી શ્રી સતી થયા તેની પંજાવાળી ખાંભી છે. એક સમયે આ પાળિયાઓનો જીર્ણોદ્ધાર જામશ્રી વિભાજામે કરાવ્યો હતો. અજાજી ઘોડી કુદાવી દુશ્મનના સુબાને ભાલો મારે તેનું ચિત્ર પણ છે. અહીં જમીન પર 8 પાળિયાઓ છે. જામશ્રી અજાજીની દેરી દક્ષિણ તરફ છે અને અહીં કુલ 32 ખાંભીઓ છે. અહીં ક્ષત્રિય રાજવંશ તરફથી અને આજે પણ ક્ષત્રિય સંસ્થાઓ દ્વારા આ શહીદોને સિંદૂર ચઢાવાય છે. ભૂચર મોરીના યુદ્ધને કારણે હાલારના લોકો સાતમનો તહેવાર ઉજવતા નહોતા, પરંતુ જામશ્રી રણમલજીને ત્યાં પાટવી કુંવર બાપુભા સાહેબનો જન્મ શ્રાવણ વદ સાતમના રોજ થતા ત્યારથી આ તહેવારની ઉજવણી થવા લાગી અને ભૂચર મોરીનો મેળો પણ ભરાવા લાગ્યો. લાખો લોકો અહીં વીર પુરુષોના દર્શન કરે છે. વિક્રમ સંવત 1648માં જે આ જગ્યા ઉપર જ્યારે યુદ્ધ ખેલાયું હતું ત્યારે તેનો ઇતિહાસ છે સૌથી અલગ છે, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના જે અંતિમ બાદશાહ મુઝફ્ફરશાહ ત્રીજા પાસેથી જે સત્તા છીનવી અને દિલ્હીના જે અકબર શાહે ગુજરાત જીત્યું હતું, અને મુઝફ્ફરશાહ અમદાવાદથી ભાગે જામનગર આવ્યા હતા, અને તે વખતે જામનગરને નવા નગર તરીકે જાણીતું હતું, અને ત્યાંના રાજા સત્તાજીએ છે તેને આશરો આપ્યો હતો, અને અકબર શાહના સુબાઓએ મુઝફ્ફરશાહ સુધી પહોંચવા માટે જામનગર પર ચડાઈ કરી હતી. ત્યારે આ ધ્રોલનું જે ભૂચર મોરીનું મેદાન છે ત્યાં ભીષણ યુદ્ધ ખેલાયું હતું, અને રાજા સતાજીના જે રાજકુમાર અજાજી છે તેમના જ્યારે લગ્ન હતા મિંડોળ બાંધીને તેમને તેમના પત્નીએ એ પણ તેઓ પણ શહીદ થયા હતા. અને ખાસ કરીને આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યો છે કે જ્યાં આ તમામ જે લડવૈયા હતા મુખ્ય સેનાપતિની પણ ખાંભી અહીં છે, અન્ય જે અલગ અલગ સેનાપતિઓ છે તેમની ખાંભી છે, ખાસ કરીને નાયબ સેનાપતિ હોય તમામના નામ પણ લખેલા છે. 400 જેટલા જે જનૈયાઓ પણ જોડાયા હતા તેઓ પણ જે આ યુદ્ધમાં શહીદ થયા હતા આ તમામની યાદમાં દર વખતે છે અહીં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, અને તમામની ખાંભીઓ છે તેને ક્ષત્રિય સમાજ અને તમામ સમાજો અહીં તેમને નમન કરવા આવે છે. કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ભૂચર મોરી.